नमस्कार दर्शक मित्रों, जीटीपीएल ની ગુજરાતી ચેનલ ના સર્જક સાથે સંવાદ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, સર્જક એટલે એક બહોળા અનુભવનું ભાથું. સર્જક એ કંઈક શીખે છે એના અંતરમનમાંથી, પરમાત્માના સંવેદનોમાંથી, અને સમાજને પાછો પ્રતિબિંબ રૂપે બતાવે છે કે આ રીતે જીવન, આ રીતે જીવાય. આવું કંઈક મને લાગે છે, આવું કંઈક એ આર્ષદ્રષ્ટા એક અર્થમાં કહી શકે છે કે જે સામાન્ય માણસ જોઈ ના શકે, આર્ષદ્રષ્ટા એ ભવિષ્યનું જોઈ શકતો હોય છે કે આવું થઈ શકે. ભૂતકાળને વાગોળીને પણ કહી શકે કે આટલી થાપટ આપણને વાગી છે તો હવે આપણે આવું કરી શકીએ. ચાણક્યથી લઈને પરમ પ્રિય ઓશો, આ બધા જ આર્ષદ્રષ્ટાઓ છે. અને એ પરમાત્માને, ઋષિ અને કવિમાં એક આ પાતળો ભેદ હોય છે કે ઋષિ એ શિખર પર રહીને પરમાત્માના દર્શનમાં હંમેશા લીન હોય છે, કવિ ત્યાંથી ક્યારેક, લેખક કવિ એ દર્શનના થોડીક ઝલક મેળવીને પાછો એ ખાઈમાં સામાન્ય માણસ કરતાં પણ નીચે જતો હોય છે. એટલે પરંતુ તમે કેટલું આ તાદાતમાં, તમે કેટલા સર્જક તરીકે, તમે કેટલા માણસ તરીકે નિખાલસ, નિર્મળ, નિર્દોષ રહી શકો ત્યાં સુધી તમે સર્જક બની શકો છો. સર્જક થવું એટલે પરમાત્માની સીધી જ વાતો સ્વીકારવી, તો એના માટે કેટલું અફાટ અવકાશ જોઈએ, કેટલું નિર્દોષ હૃદય જોઈએ. અને આ બધું જ આપણે સર્જક સાથે સંવાદમાં માણતા હોઈએ છીએ. અનેક કલાકારો સાથે રૂબરૂ થયા છીએ, જૂની રંગભૂમિથી લઈને નાટ્ય કલાકારો, શિલ્પકારો, સાહિત્યકારો, કવિ, લેખકો, અને આપણે જોયું છે કે ચલચિત્રથી લઈને આપણે જૂની રંગભૂમિના કલાકારો સાથે પણ રૂબરૂ થયા છીએ. દર્શક મિત્રો, આજે જ એવા એક પરમ મિત્ર અને એવા જ એક સર્જક જે દધીચીની ભૂમિમાં અત્યારે કર્મભૂમિ બનાવીને, દાહોદની ભૂમિને પોતે એક આચાર્ય તરીકે, સ્કૂલને પોતાના વિચારોથી એક જીવંત બનાવી રાખી છે, એવા આદરણીય શ્રી કૃતાર્થ જોશીનું આપણે સ્ટુડિયોમાં જીટીપીએલ પરિવાર વતીને આપ સૌ દર્શક મિત્રો વતી સ્વાગત કરીએ. નમસ્કાર સાહેબ. નમસ્તે કૃતાર્થભાઈ, સ્વાગત છે જીટીપીએલમાં. પ્રથમ પ્રશ્ન આપને એ થાય કે આપનો જન્મ સહેરામાં, પંચમહાલ. અત્યારે એવું કહેવાય છે કે દધીચી ઋષિના અસ્થિમાંથી વજ્રાસન બન્યું, એ ભૂમિમાં આપ કર્મભૂમિ બનાવીને ત્યાં રહો છો. આચાર્ય તરીકે સંવેદનો સાથે વિદ્યાર્થીઓના બાળકોમાં તમે કેળવણી અને સંસ્કારો આપવાનું કામ કરી રહ્યા છો. આચાર્યને વહીવટી જવાબદારી તો હોય, એમાંથી શિક્ષક નથી મરી જતો, એ તમે પુરવાર કર્યું છે. આપનો જન્મ સહેરા, કઈ રીતે ભણ્યા આપ, કઈ રીતે સ્કૂલ સુધી પહોંચ્યા, અને કઈ રીતે શિક્ષકે શું કરવું જોઈએ અને શું શીખીને આવવું જોઈએ, ગયા પછી શું કરવું જોઈએ, એનું એક પુસ્તક પણ આપો છો, તો આ બધી જ વાતો તમારા મોઢે. જીટીપીએલનો અને પ્રિય શૈલેષભાઈનો ખૂબ ખૂબ આભાર. તમે કીધું એમ શહેરામાં જન્મ થયા પછી ત્યાંથી એક યાત્રા કરવાનું શરૂ કર્યું. હાજી. અને હજુ એમાં ઘણું શીખવાનું બાકી છે, બાકી છે. હાજી. અને એ જ જીવન યાત્રા છે. પણ તમે જ્યાંથી શરૂઆત કરી હતી ને, ત્યાંથી કહું કે કોઈ પણ સર્જક, એ કોઈ પણ પુસ્તકનો સર્જક હોય કે જેણે જીવનને માણ્યું છે, એ પ્રકારનો વ્યક્તિ એ સર્જકમાં જ્યારે પરિવર્તિત થતો હોય છે, ત્યારે એને એના ઘડતરમાં, એને સર્જક બનાવવા માટેમાં અનેક લોકોએ, અનેક પરિસ્થિતિઓએ એને ફાળો, એનો ફાળો હોય છે. બિલકુલ બિલકુલ. એમ મારા જીવનમાં જે મોટાભાગના વ્યક્તિઓને લાગતું હોય છે, મને પણ આજે એ જ અહેસાસ થાય કે મારી મમ્મી અને મારા પપ્પા, વાહ, એ બેને જોઉં ને એટલે મને એવું થાય કે કદાચ મારે કોઈ ઋષિ કે સંતને જોવાની જરૂર નથી. કદાચ હું ઉદાહરણ સાથે કહું ને તો મારી મમ્મી છે ને, એ મૂળભૂત શિક્ષક હતી, પણ લગ્ન પછી તેમણે પોતાના એ જોબને છોડી ઘર માટે, અને એ ઘર માટે, હાજી હાજી, એ દીકરા માટે. પણ મારી મમ્મીની એક બહુ સરસ વાત તમારી જોડે શેર કરવા માંગીશ. હાજી હાજી. કે દરેક માતા પિતા એમ કહેતા હોય, અથવા ખાસ કરીને મમ્મીને એવું હોય કે માત્ર ભણવામાં જ ધ્યાન આપે, અથવા કાં તો એ સંસ્કારની વાત રામાયણ કે મહાભારતથી કરતી હોય. મારી મમ્મી સંસ્કૃતમાં એમએ એ જમાનામાં થયેલી હોવા છતાં એમણે મને રામાયણને મહાભારતની સાથે સાથે, હું તમને કહું કે એણે મને જેટલો બોધ આપ્યો છે બધો પિક્ચરમાંથી આપ્યો છે. એ મને પિક્ચર જોડાવે ને ત્યારે એમાં કહે કે જોની મેરા નામ જોડાવતી હતી તે વખતે, મને હજુ યાદ છે કે બે ભાઈઓની ભાગીદારી કેવી હોય. ત્યારે એ કહે કે અહિંસા સામે, અહિંસાથી સત્યને લઈ અને તમારે
ધર્મનું યુદ્ધ કેવી રીતે લડવાનું એ મને તે વખતે એ શીખવાય. હાજી હાજી, દ્રશ્ય શ્રાવ્યના માધ્યમથી હાજી હાજી. અને એ એ જે ઘડતર મને મળ્યું એનું પુસ્તક વાંચન તો મારા ડીએનએમાં આવ્યું, પણ આ જોવાની જે દ્રષ્ટિ હતી ને એ મમ્મીમાંથી મળી. બરાબર. અને બીજું, મારા પપ્પા એપીએમસીમાં સામાન્ય સેક્રેટરી હતા, પણ એમની પાસેથી બે વસ્તુ, એક ઈમાનદારી ને બે નિર્ભયતા. ખૂબ ઓછા પગારમાં નોકરી કરે, પણ જેને એપીએમસીને ખબર છે અને ખબર છે કે બધા જ વેપારીના માલને પાસ તેમણે કરવાનો, અને ત્યારે કોઈ વેપારીના આખા તેલની ગાડી આવેલી હોય ને ત્યારે મારા પપ્પાએ 5 રૂપિયા ના લીધા હોય, અને નિર્ભયતાથી એ ગામનો શ્રેષ્ઠી હોય તો પણ એની સામી છાતીએ તારે આટલો ટેક્સ ભરવો જ પડશે. એટલે ઈમાનદારી અને નિર્ભયતા એમાંથી શીખી. અને મેં કીધું મમ્મી શિક્ષક હતી એટલે હંમેશા શિક્ષક જ બનવું એ પહેલેથી સપનું હતું, અને તેના કારણે એન્જિનિયરિંગમાં એડમિશન તો લીધું એએમઆઈમાં, પણ ત્યારે પણ એને પ્રથમ વર્ષ છોડીને મેં નક્કી કર્યું કે ના, મારે બીએસસી કરી બીએડ તરફ જવું છે અને મારે શિક્ષક બનવું છે. એટલે મારા સૌથી પહેલા માર્ગદર્શક એ મારું ઘર જ છે, અને ત્યાંથી મેં ભણવાની, શીખવાની અને જીવનને સમજવાની શરૂઆત ત્યાંથી થઈ હતી. પછી સૌથી અગત્યની વાત, તમે કીધું કે પુસ્તક સુધી કેવી રીતે પહોંચાય, શિક્ષક તો બનાય, કદાચ આખા આપણા દેશમાં શૈલેષભાઈ બીએડ કરો છો પછી આચાર્ય સુધીની સફરમાં સૌથી અગત્યની વસ્તુ જે મેં સમજી અને સમજતા મારામાં જે ઘડતર ઉત્પન્ન થયું એ હતું કે આપણા દેશમાં એ બીએડ થતું હોય કે આપણા દેશમાં થતા જેટલા સેમિનારો છે એની તમે સો કોલ સંખ્યા લો તો આપણા દેશમાં સૌથી વધુ વાતો ધર્મ અને શિક્ષણ પર થઈ છે. બિલકુલ સાચી વાત. સૌથી વધુ વર્કશોપ, સૌથી વધુ પુસ્તકો કદાચ કશા પર લખાયા છે તો એ શિક્ષણ અને ધર્મ પર લખાયા છે. છતાં બંને, પણ બંને દુઃખ સાથે સ્વીકારવું પડે છે કે બંનેના મૂળિયામાં હજુ મારે અને સમગ્ર સમાજે જવાની જરૂર છે. એટલે કથળતી જ હાલત છે. કથળતી હાલત છે, બહુ સાચી વાત છે. અને ત્યારે મને ડેલ કાર્નેગીનું એક વાક્ય બહુ યાદ આવ્યું કે બંને પર ખૂબ ઊંચી વાત થઈ છે, બંનેના ફિલોસોફિકલ વાત કરનારા લોકો કદાચ આપણે પ્રત્યેક ગામમાં પ્રત્યેક ચોરાહા પર મળે કે શિક્ષકે શું કરવું જોઈએ અને ધર્માધિકારીએ શું કરવું જોઈએ, અને એની પાછળની મોટી મોટી અને કહેવાતા ભારેખમ શબ્દો સાથે તમને સમજાવવાનો પ્રયત્ન કરે. પણ મેં કીધું એમ ડેલ કાર્નેગીનું એક બહુ પ્રસિદ્ધ વાત છે કે નોલેજ ઇઝ નોટ પાવર અન્ટિલ ઇટ ઇઝ એપ્લાઇડ. ક્યાં બાત હે, પ્રેક્ટિકલ નથી થતું. આપણે ત્યાં બહુ સરળ ભાષામાં કહું તો, તમારે ઘરે પણ થતી, આપણે ત્યાં શબ્દ છે કે પાઠ પૂજા. તમારે પૂજા પણ કરવાની છે ને પાઠ પણ છે. હાજી હાજી. તમારી પૂજા એ તમારો પાઠ, તમારો લેસન બનવો જોઈએ. મેં શિક્ષક, મેં બીએડથી આચાર્ય સુધીમાં એ જોયું કે આપણે ત્યાં નોલેજની ખૂબ વાતો છે, ફિલોસોફિકલ વાતો છે, નમન કરી શકાય, વંદન કરી શકાય એટલી અદ્ભુત વાતો છે, પણ એને એને એપ્લાઇડ કેવી રીતે કરવું શિક્ષકે. અને એમાંય આજનો જે યુગ છે ને એ ક્વોલિટી અને સમયબદ્ધતાનો યુગ છે. આ બંને શબ્દોને જો આપણે પકડીએ તો શિક્ષકે ક્વોલિટી બતાવવાની ક્યાં છે, વિદ્યાર્થીઓ સાથે. પણ કૃતાર્થભાઈ, એક વાત તમને અટકાવું, તમારી વાત તમે ભૂલતા નહીં. હા, કૃતાર્થભાઈને એન્જિનિયરિંગમાં એડમિશન મળ્યું. હા, એટલા ઇન્ટેલેક્ચ્યુઅલ હતા, એટલા સારા માર્ક હતા, પણ શિક્ષક થવું હતું એટલે બીએસસી કરીને બીએડ કરે છે. હવે અત્યારની પરિસ્થિતિ આખી એવી છે કે એમબીબીએસમાં નથી મળ્યું, ડીએચએમએસમાં નથી મળ્યું, ડેન્ટલમાં નથી મળ્યું, અને પછી છેલ્લે બીએસસીમાં આવે છે માણસ. છેલ્લા ટકાવારીવાળો માણસ શિક્ષક થવા તરફ પ્રેરાય છે. આ આપણી સામાજિક હાલત છે. સ્વીકારો છો આપ? શૈલેષભાઈ, સ્વીકારું છું, અને કદાચ મારું પુસ્તક લખવા પાછળ એકાએક જે મૂળભૂત કારણો છે એમાંનું એક કારણ એ પણ હતું. હવે શિક્ષક જે આગળનો અગા આપણો ભવિષ્યનો સમાજ પેદા કરવાનો છે, એ શિક્ષક છેલ્લી કેટેગરીનો હોય ને ત્યારે બીએડ કરીને શિક્ષક બનવા માટે આવે. પરિસ્થિતિ અત્યારે તમે તો કદાચ ગ્રાન્ટેડ સ્કૂલમાં હશો, અત્યારે સેલ્ફ ફાઇનાન્સમાં હશો, તો વળી સરસ વાત છે. અત્યારે તો 99.99% આપે છે, એમાં ઈગો સ્કૂલનોય પોરસાય છે, સામે વાલીનોય પોરસાય છે, કદાચ 100ને પાર કરી જાય એવી હકીકત છે. હવે એ જ આપણે રાહ જોઈ રહ્યા છીએ કે શિક્ષણ મંત્રી પાસે આદેશ કરે એવો કે 100% ઉપર આપી શકશો. આ બધું જ ઈગો પોરસાવાનું કામ થઈ રહ્યું છે. કૃતાર્થભાઈ, આ તમે સમજી શકો છો, તમે તો પૂરેપૂરા સમજતા હશો.
કે તમે જે શિક્ષકની વાત કરો છો ને, પણ આપણે શિક્ષણમાંથી જ આપણે ઊભા થવાનું છે અને એની એટલી હાલત ખરાબ કરી નાખી છે. કૃતાર્થભાઈ, એ વાત તો તમે પૂરેપૂરી સમજતા જ હશો. હવે આચાર્ય તરીકે તમને કેવું ફીલ થાય છે? વહીવટની જવાબદારી, મેં તમને કીધું ને એમ જ છે કે તમારી વાત સાચી કે એના માટે, દાખલા તરીકે હમણાં આપણે એમ કહીશું, તમે જે કીધું એમ કે જેને કઈ એડમિશન નથી મળતું, કદાચ એને વધારે સારા શબ્દોમાં કહું ને તો બાય ચોઈસ શિક્ષક ઓછા છે, બાય ચાન્સ શિક્ષક વધારે. તમે બાય ચોઈસ છો એટલે તમે આ કરી શકો છો, તમે પુસ્તક લખી શકો છો, કારણ કે તમે, તમારામાં બુદ્ધિ છે. પેલાના તો કશું નથી મળ્યું ને, પછી ટીચર તરફ આવે છે. પણ શૈલેષભાઈ, હું તમને અટકાઈને કહું, એટલે અમારા જેવા વ્યક્તિની જવાબદારી વધે છે. વધે છે, બિલકુલ વધે છે, બિલકુલ. અને આ પુસ્તક એ જવાબદારીના ભાગરૂપે છે. બિલકુલ બિલકુલ. પુસ્તક કે કોઈ શિક્ષક, હું જે વાત કહેતો હતો એમ કે આજે એવા શિક્ષકો બહુ ઓછા આવે છે કે જેને માત્ર શિક્ષણ માટે કામ કરવું હોય છે. અને એટલે એવા જે નવા શિક્ષકો છે એને જોવું છે. મેં કીધું એમ કે ક્વોલિટી અને ટાઈમબદ્ધતાનો આ યુગ છે, એને તાલમેલ મેળવવા માટે નવો આવેલો શિક્ષક એને શું કરવું, કોમ્પ્રોમાઇઝ ના કરવું જોઈએ એના વિચારો સાથે. હું એ જ વાત કરવા માગું છું આપને કે તમે કીધું ને નિર્ભયતા, આ બહુ મોટો ગુણ છે. કૃતાર્થભાઈ, આ ઇન્ટરવ્યૂ આપનું છે, પણ થોડીક વાત દર્શકો સુધી એટલા માટે જ પહોંચાડવાની કે નિર્ભયતા એ ખાસ વેપન્સ છે તમારું લાઈફનું, કે તમે ગમે ત્યાં હોય પણ તમે પૈસા આગળ તમારી સરસ્વતીને તમે ઝુકાવી ના દો, માનભેર વિદાય થઈ જાઓ. બહુ સાચી વાત છે, બહુ. પણ એની સાથે જોડું કે નિર્ભયતા ત્યારે આવશે કે જ્યારે જે સત્વ તમારામાં હોવું જોઈએ એ તમારામાં હશે, તો પુરવાર કરી શકો, તમે બોલી શકો ને, તો બોલી શકશો અને તમે એ સંઘર્ષમાંથી બહાર આવી શકશો. બિલકુલ બિલકુલ. આજની જે પરિસ્થિતિ તમે કહો છો કે પ્રત્યેક શિક્ષકને, એ નવો આવેલો છે કે કદાચ 15 વર્ષથી કામ કરે છે, એણે મૂળભૂત રીતે કામ શું કરવાનું છે? કદાચ મેં પહેલેથી જેની વાત કરતો આવ્યો છે કે માત્ર દર્શનશાસ્ત્ર અને સાયકોલોજી પર ને ભાર આપ્યા વગર એણે વિદ્યાર્થીઓ સાથે કામ કરવાનું છે, વિદ્યાર્થીઓ સાથે વર્ગખંડમાં અથવા વર્ગખંડની બહાર કામ કરવાનું છે. ત્યારે મેં જે પુસ્તકમાં લીધું એ છે શૈલેષભાઈ, કે એણે વર્ગખંડમાં અથવા તો વિદ્યાર્થી સાથે પોતાનો મેળાપ કરતાં પહેલાં, હું પીડીઆર કરતાં એને મેળાપ કહું છું, એને મેળાપ કરતાં પહેલાં શું કરવાનું, એના માટે મેં 15 સૂત્રો આપ્યા છે. અને મૂળભૂત રીતે જ્યારે મળે છે, જેને વર્ગખંડનું નામ તમે આપી શકો, ત્યારે 63 વસ્તુઓ આપી છે. અને પછી તઈ વાત પૂરી નથી થઈ જતી, કારણ કે આપણે ત્યાં તમે જેનાથી શરૂઆત કરી તે ચાણક્ય કે ઓશો રજનીશ, સાચા શિક્ષકોએ બોલી દીધા પછી હાથ છોડી નતો દીધો. એ તમને ખબર છે ચંદ્રગુપ્તને લગ્ન પણ કેમ કરવું ને, એ એમણે ત્યાં સુધી શીખવાડવા માટે એ તૈયાર રહેતા હતા. એટલે વર્ગખંડ પછી પણ એને શું કામ કરવું, એવા 22 સૂત્રો મેં અહીંયા આપ્યા. અને એટલે ટોટલ 100 કરીને સતમંત. એટલે નવો આવેલો શિક્ષક છે એને પણ વિદ્યાર્થી જોડે જતાં પહેલાં શું કરવાનું, વર્ગખંડમાં શું કરવાનું, અને પછી પણ તારો રોલ પૂરો નથી થઈ જતો. સાચો શિક્ષક, સત્વશીલ શિક્ષક, તમે જે કહો છો ને સર્જક બનવાની જે યાત્રા છે, અને આ દુનિયામાં કદાચ સાચા સર્જક એ શિક્ષકે બનવાની જરૂર છે આજે. વાહ વાહ. અનેક ફિલ્ડના એના હાથ નીચે તૈયાર થતા હોય છે. કૃતાર્થભાઈ, પુસ્તકનું નામ શું છે, કયા વર્ષમાં પબ્લિશ થયું અને કેવો પ્રતિભાવ રહ્યો લોકોનો? જે પુસ્તક છે એનું નામ છે સતમંત્રા ટુ બી વર્ધી ટીચર. મૂળભૂત રીતે શૈલેષભાઈ, સક્સેસફુલ શબ્દ બહુ વાપરવામાં આવે, પણ મેં જે કીધું એમ આપણા દેશમાં અથવા આપણો જે ભારત દેશ છે એની મૂળ પ્રક્રિયા એ આધ્યાત્મિક છે. બિલકુલ બિલકુલ. આપણે ક્યારેય સફળતાને અક્ષરો કે આંકડાઓમાં માપી નથી. બિલકુલ. અને આજે શિક્ષણની કથળતી હાલત જે શબ્દ તમે વાપર્યો એમાં માત્ર ને માત્ર 100% શિક્ષણને આઈઆઈટીમાં મારા 5 વિદ્યાર્થીઓ કે 10 વિદ્યાર્થીઓ છે એ સફળતાનું માપદંડ છે. પણ આપણે એવા શિક્ષકો બનવાનું છે અથવા જરૂર છે કે જે ફરીથી આપણા દેશમાં ચંદ્રગુપ્ત તથા મહારાણા પ્રતાપને પાછા લાવે. આપણે ત્યાં ફરીથી એ સુંદર પિચાઈ ત્યાં કેમ જાય, અહીંયા જ ફરીથી આપણે ત્યાં પાકે, એવા શિક્ષકો બનવાની જરૂર છે. અને ત્યારે એમણે સફળ નહીં, યોગ્ય શિક્ષક બનવાની જરૂર છે. અને એટલે મેં વર્ધી શબ્દ વાપર્યો છે. આપણે ત્યાં એવું થતું હતું ગામમાં, હજુ પણ એવું કહે છે કે એક માસ્તર હતો માના સ્તરનો, કે જે નીકળે ને ધોત્યું પહેરીને ત્યારે બધા એમ કે 10-11 થયા હશે. એ શિક્ષકની ગરિમા, એ નીકળતો હોય ત્યારે બધાને પગે લાગવા તૈયાર થતા હોય. એ આપણા દેશમાં લખપતિને કદાચ પ્રણામ નથી મળ્યા, પણ શિક્ષકને ચોક્કસ મળ્યા, શિક્ષકને મળ્યા છે. એ શિક્ષકને બનવા માટે એણે
મૂળભૂત રીતે પોતાના સિદ્ધાંતોને. બહુ જ જલ્દીથી કહું તો આજની ભાષામાં એને પોતાના કેટલાક સોફ્ટવેરને અપડેટ કરવાની જરૂર છે, બાકી એનું હાર્ડવેર તો એનું એ જ છે. કૃતાર્થભાઈ પરિવારમાં કોણ કોણ છે અને સહયોગ કેવો રહે છે? કૃતાર્થભાઈ આ બધા વિચારો સાથે આમ તો એક વાવાઝોડું લાગે આજની જનરેશનને. શૈલેષભાઈ સાચું કહું ને તો મમ્મી પપ્પાની સાથે સાથે મને મળેલું કોઈ વરદાન હોય તો એ મારી પત્ની છે. વાહ. અત્યાર સુધી મને એવું લાગે કે મેં કદાચ કોઈ સારું કામ કર્યું હશે અને ભગવાને મને શું એના ફળરૂપે આપ્યું તે પત્ની છે. વાહ. એને સહકાર ના કહેવાય, મને એવું લાગે કે હું તમને મારા પર ઈશ્વરે કરેલી કૃપા છે. કેવી રીતે? હું બહુ સુંદર આજે સવારે હું આવતો હતો ને કોટી પહેરતો હતો, મારે વાર થતી હતી, તે એણે એમ કીધું તમે ઉપરથી બટન બીડવાનું શરૂ કરો ને નીચેથી શરૂ કરું છું. હવે આનાથી વધારે મોટું ઉદાહરણ મને એવું લાગે કે બીજું કોઈ ન હોઈ શકે. આજની જે જનરેશનની વાત છે અને જે નવી જનરેશનને હું કહેવા માગું છું કે અત્યારે મેનલી વુમેન ને વુમનલી મેનની જે વાત આવે છે એમાં વુમેન વુમન જ હોવી જોઈએ. મારી પત્ની માટે મને એટલો ગર્વ છે કે આજે પણ શૈલેષભાઈ હું મારા ઘરની બહાર નીકળું ને તો મારી પત્ની મને પગે લાગીને ચાંદલો કર્યા પછી બહાર નીકળવા દે છે. કદાચ આજની 22મી સદી જ્યારે આપણને દ્વાર ખખડાવી રહી છે ત્યારે પતિને રોજ પગે લાગીને બહાર મુકતી હશે એવી કેટલી સ્ત્રીઓ હશે. અને ત્યારે મને એવું થાય ફરીથી શબ્દ આવતો કે ઈશ્વર કૃપા છે. કૃતાર્થભાઈ ભવિષ્યનો શું પ્લાન છે અને કોઈ યાદગાર સ્ટુડન્ટ વિશે વાત કરો? આપ શિક્ષક સાથે જોડાયા છો, શિક્ષણના વ્યવસાય સાથે, કોઈ એવો સ્ટુડન્ટ જે આપને આનંદ થયો હોય મળીને? તમે બે પ્રશ્નો પૂછ્યા, પહેલો ભવિષ્યનો શું પ્લાન છે. હાજી, મારો એક જ પ્લાન છે કે જે હંમેશા અબ્દુલ કલામ કહેતા હતા કે જ્યારે ઈશ્વર મને મૃત્યુ આપે ને એની સાથે બોલાવે ને ત્યારે હું કોઈ વિદ્યાર્થીઓ સાથે જવું, એ ઉંમર ગમે તેટલી હોય. ક્યાં બાત હે. આ મારું એક સપનું છે. અને બીજું કે કોઈ એક વિદ્યાર્થી કે જેના વિશે મારે કહેવું છે, મારો સૌથી અત્યાર સુધીના એવા કેટલાય વિદ્યાર્થીઓ આવ્યા છે કે જેણે મને સ્પર્શ કર્યા છે અને એમાંનો એક વિદ્યાર્થી એટલે ખરેખર કહું ને તો બે વિદ્યાર્થીઓ મને હજુ પણ યાદ આવે. એક છે નચિકેતા કરીને મારો વિદ્યાર્થી જે 10મામાં હતો ને ત્યારે મેં એને કીધું, એના મમ્મી પપ્પાને કીધું કે તમારે એનો ટેસ્ટ કરાવવો જોઈએ. એને એને એ મલ્ટિપલ ઇન્ટેલિજન્સી બેઝ ટેસ્ટ કરાયો. 10મામાં 1-5માં આવેલો વિદ્યાર્થી અને એને સાયન્સ ન લઈને કોમર્સ લીધું, આજે CA કરે છે. પણ એની એ નિખાલસતા અને વિવેકતા પણ વાંચે મને. અને બીજો જ એવો વિદ્યાર્થીને દ્રષ્ટાંત સેતાય, એની એ પણ CA તરફ ગયો પણ એની નાટક માટેની જે અભિવ્યક્તિ હતી એને લઈને મેં આખું મારા એન્યુઅલ ડેનું પ્લાનિંગ એને મધ્યમાં રાખીને, જેમ અમિતાભ બચ્ચન માટે સ્ટોરી લખાય મેં દ્રષ્ટાંત માટે સ્ટોરી લખી હતી. વાહ. અને દ્રષ્ટાંત ગજ્યું હતું. આ બે વિદ્યાર્થીઓ મને મારી આખી જિંદગી એવું લાગે કે મને સંતોષ આપ્યો હોય એવા બે વિદ્યાર્થીઓ તો ખરા. બાકી અત્યારે પણ મારા જે વિદ્યાર્થીઓ છે એમના પ્રત્યે મને એટલો જ પ્રેમ, એટલી લાગણી છે અને તેઓને સાથે જે જોડાણ છે એ કદાચ ભવિષ્યમાં ક્યારેય નહીં હોઈ શકે એવું છે. કૃતાર્થ જોશી, ટ્રસ્ટીગણ કહે અથવા આચાર્યની જવાબદારીમાં કેટલી વાર શિક્ષક મરી જાય છે અંદરનો? શૈલેષભાઈ બહુ નિખાલસતાથી કહું ને તો મારી આ સફળતાનો શ્રેય કદાચ મારે કોઈને આપવો જોઈએ ને તો એ 4 વ્યક્તિઓ જે મારા ટ્રસ્ટી છે. મારા જે ટ્રસ્ટી છે સુરેશભાઈ શેઠ, દાઉદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી, એમના જેવું વિઝન કદાચ હું એવું કહી શકું, કદાચ એ મોટા શબ્દોમાં ન કહું તો, કે રવિન્દ્રનાથ ટાગોર અને કાકા કાલેકલ બંનેનું સુભગ સમન્વય એ સુરેશભાઈ શેઠ છે. બહુત અચ્છે, તમને સરસ ટ્રસ્ટી મળ્યા છે. એમ કૃતાર્થભાઈ, તો તમે શિક્ષક તરીકે ખીલો છો અને આ પુસ્તક પણ પ્રગટ થાય છે કે તમને સ્વતંત્રતા શિક્ષણની અને આચાર્યની મળે છે, બંને વહીવટી જવાબદારીમાં બાંધતા નથી. નહીં તો આચાર્ય મારા મિત્રો છે, સર્જકમાં મેં વાત કરી છે કે શૈલેષભાઈ હવે હું VRS લઈ લેશે. ના, મને એવું લાગે છે કે કદાચ એમની જોડેથી હું શીખી રહ્યો. ક્યાં બાત હે, બહુત અચ્છે. બીજા ટ્રસ્ટી છે અંજલિબેન પરી. વાહ. એ મને એવું લાગે કે એમના માટે હંમેશા કહું કે ઉત્સાહના ઝરણા જેવા છે. એમણે યોગ સાથે MSc કર્યું છે શૈલેષભાઈ, પણ તે જે રીતે આખી શિક્ષણ વ્યવસ્થાને પોતાની સાથે જોડે છે અને અમારા બધાનો ઉત્સાહ વધારે છે. ત્રીજા છે અત્યારે પંકજભાઈ શેઠ. કદાચ મને એવું લાગે કે ગુજરાતના શિક્ષણવિદમાં કદાચ એમનું નામ હું મૂકું ને તો જરાય ઓછું નથી. વાહ. એમના અનુભવનું એ ભાથું અમને હંમેશા માર્ગદર્શિત કરતું રહે. બહુ જ છે. અને એટલે મને એવું લાગે કે મારું જે મંડળ છે એ મંડળ અથવા તમે જેને ટ્રસ્ટી મંડળ કીધું
એ કદાચ ખરેખર ટ્રસ્ટ કરવા જેવું જ મંડળ છે. બહુ અચ્છે. અને એટલે હું એમને સેલ્યુટ કરું છું અને મારું જેટલું પણ સફળતા છે એ એમને અર્પિત કરું છું. મારા પણ અભિનંદન ટ્રસ્ટી મંડળને કે કૃતાર્થ જોશીને ખીલવા દે છે. કૃતાર્થભાઈ, છેલ્લો આપનો સંદેશ, આપના અનુભવનું બાથું આજના શિક્ષકોને, આજના વાલીઓને, આજના બાળકોને, અને આજના શીખતા તમે જે એક રાઇટર તરીકે પણ એક સરસ શરૂઆત કરી છે, શોર્ટ સ્ટોરી પણ લખી શકો, કારણ કે આપે એ શરૂઆત કરી છે એક, તો એ બધાનું આપના અનુભવનું ભાથું દર્શક મિત્રો સાથે શેર કરો, સંદેશ આપો આપનો. મૂળભૂત રીતે જ્યારે જીવનના ભાથાને આખા સમાજને, વાલીને, વિદ્યાર્થીને સંદેશ આપવાનો શૈલેષભાઈ, ત્યારે મને એવું લાગે કે આપણે હંમેશા બોલતા હોય છે દુર્લભમ ભારત જન્મ. આ ભારત ભૂમિ પર જન્મ લેવો ને એ જ એક દુર્લભ ઘટના છે, કારણ કે આખા વિશ્વને એણે માર્ગદર્શન આપ્યું છે. મનુસ્મૃતિનો એક બહુ સુપ્રસિદ્ધ શ્લોક છે અને શ્લોકમાં એવું કહે છે કે સ્વે સ્વે ચરિત્રને શિક્ષણના પૃથ્વીવ્યા સર્વ માનવા. આ એ ભૂમિ છે કે જેના પ્રત્યેક વ્યક્તિએ પોતાના ચરિત્રથી સ્વે સ્વે ચરિત્રને શિક્ષણના પૃથ્વીવ્યા સર્વ માનવા. પોતાના ચરિત્રથી દરેક વ્યક્તિએ બીજાને કંઈક ને કંઈક શીખવ્યું છે. અને મને એવું લાગે કે એક શિક્ષક તરીકે હું એ જ ઈચ્છું કે આપણા ભારતનો પ્રત્યેક વ્યક્તિ એવો બને કે જેના લાઈફ સ્કેચમાંથી આખી દુનિયા કંઈ ને કંઈ શીખે. અને ત્યારે સૌપ્રથમ બે વ્યક્તિ, વાલી ને શિક્ષક માટે, મેં હમણાં જ શિક્ષક માટે જે 7 વસ્તુઓ કીધી, હું ફરી કહું કે પોતાના કન્ટેન્ટના પાવરને એક્વાયર કરવા માટે પેશન પાડવાની જરૂર છે. સાથે સાથે શિક્ષકે ટેકનોલોજી, ઇનોવેશન અને ક્રિએટિવિટીના દક્ષતા કેળવવાની જરૂર છે. પણ એટલું થઈ ગયા પછી હું તમે રોબોટ ના બની જઈએ, એટલે આચરેતી આચાર્ય, આપણા આચરણથી વિદ્યાર્થી શીખે તેવું શીલ નિર્માણ કરવાની જરૂર છે. એની સાથે સાથે ટ્રાન્સફર થાય એ સંક્રાંતિ માટે મારે તમારે ક્લાસરૂમમાં આજની પેઢીને ઉપયોગી એવા ઉદાહરણો આપવાની જરૂર છે. આ 4 સોફ્ટવેર અપડેટ થઈ જાય પછી સૌથી અગત્યની વસ્તુ છે જે વિદ્યા, જે મારા શિક્ષક અને વાલી બંનેને લાગુ પડે છે, કે હાર્ટ ઓફ એજ્યુકેશન ઇઝ એજ્યુકેશન ઓફ હાર્ટ. અને ત્યારે હંમેશા એમની સાથે ચેતનવંતા અને પ્રસન્નતાથી બંને વ્યક્તિઓ વાત કરે એ સૌથી અગત્યની જરૂર છે. મને એવું લાગે આજનો શિક્ષક આટલું કરે અને પોતાના કન્ટેન્ટ પાવરને આજના ટેકનોલોજી સાથે જોડે. કદાચ શિક્ષકને કહેવાનું છે એટલે એને એમ હશે કે કોઈ થિયરીની વાત કરો, એટલે કહું કે મિશ્રા અને મેકમિલને આપેલી થિયરી ટી પેક, કે જ્યારે જરૂર છે ત્યારે 3D સમજાવવા માટે ટેકનોલોજીની જરૂર છે પણ સરવાળા બાદબાકી શીખવાડવા માટે એની જરૂર નથી, એ પ્રમાણે ટેકનોલોજીનો ઉપયોગ હું ને બધા શિક્ષકો કરતા થઈએ એ ટી પેક થિયરીની બહુ જરૂર છે. વાલીની વાત કરું ને તો બહુ જલ્દીથી બહુ બધાને ગમે એવું, આ જે વાલી શબ્દ છે ને એ ખરેખર આવ્યો કઈથી? રામાયણમાં વાલીનું કેરેક્ટર છે અને એને કદાચ જુદી રીતે ચિતરવામાં આવ્યું છે, પણ બહુ ગહનતાથી કહું કે આ વાલી શબ્દ ત્યાંથી જ આવ્યો છે. કેમ? તો કે વાલીએ છેલ્લા સમયે કરેલું કામ એ આપણે આખી જિંદગી કરવાનું છે વાલી તરીકે. વાલીને ભગવાન રામ નું બાણ વાગે, એ ધરતી પર પડે અને તે ક્ષણે કરે શું? પોતાના દીકરા અંગદનો હાથ પકડીને રામના હાથમાં સોંપે અને એને એમ કે તમે આનું હવે ધ્યાન રાખવાની જવાબદારી તમારી છે, હું મારા પુત્રને તમને સોંપું છું. રામ એટલે કોણ? ભગવાન તો ખરા જ, પણ સત્ય, વફાદારી, માતૃદેવો ભવ અને પિતૃદેવો ભવ અને ભાતૃદેવો ભવનું અદ્ભુત ઉદાહરણ. મને એવું લાગે કે રામ પ્રત્યેક વાલીએ કદાચ પોતાના બાળકને સોંપવાની જરૂર છે તો એ આ છે. અને વિદ્યાર્થીઓને બહુ જલ્દીથી કહું તો, અને આ બંનેને એમ કહું કે એમની જોડે છે ને તમે મોટી મોટી વાતો કરવા કરતાં એમને કહો, એમને ગમતી ભાષા એ પિક્ચર છે, એમને ગમતી ભાષા એ ટેકનોલોજી છે. એમને તમે યુવા સાથ સાધુ અધ્યાયક આશિષ્ટો ધ્રષ્ટો બલિષ્ઠ એવા શ્લોક કહેવાની જગ્યાએ એમને કહો કે તમારે પવન ચતુર્વેદી જેવા, સલમાન ખાનના કેરેક્ટર પવન ચતુર્વેદી, જય બજરંગવાળામાં જેવા સજ્જન વ્યક્તિ બનવાનું છે. એને કહો કે તમારે રાંચો જેવા તમારે અધ્યયનશીલ બનવાનું છે. તમે એને કહો અમિતાભ બચ્ચન જેની KBC પણ પડી ગઈ ને એકવાર 10 વર્ષ સુધી એને કામ નહોતું મળ્યું તો એ આશાવાન રહ્યો તેવા આશિષ્ટ બનવાની જરૂર છે. એને તમે કહો કે બાહુબલીના જળપર્વતને ઓળંગવા માટે એને દ્રઢ મનોબળ રાખ્યું હતું, એ બાહુબલીના હીરો જેવો તમારે દ્રઢ મનોબળ રાખવાનું છે. બહુ અચ્છે. એમની ભાષામાં આવી વાત કરતા થાય. અને છેલ્લા વિદ્યાર્થીઓ માટે બે જ વાત કહીશ કે
વર્ક વાઇલ વર્ક એન્ડ પ્લે વાઇલ પ્લે. તમને જ્યારે પણ સમય મળે છે ત્યારે અધ્યયન કરો. મારા પ્રિય સ્વામી વિવેકાનંદ કહેતા હતા કે વિદ્યાર્થીઓ બે જ કામ કરવાનું, ફૂટબોલના ગ્રાઉન્ડમાં જવાનું છે અને લાઇબ્રેરીમાં જવાનું છે. જો આ બે મારો પ્રત્યેક વિદ્યાર્થી શીખી જશે, અને મેં કીધું એમ એક ભાવના, ભારત દુર્લભ જન્મ થયો છે એ રાષ્ટ્રપ્રેમ આપણે સૌ ચૂકવતા થઈએ. આપણે જો ભૂતકાળનું ઋણ ચૂકવવું હશે તો આપણે ભવિષ્યને ઋણી બનાવવી પડશે. એ માટે આપણે આપણા 5 મહાયજ્ઞ પૂરા કરતા થઈએ એવી શુભેચ્છાઓ. ભારત ફરીથી શિક્ષણ થ્રુ વિશ્વગુરુ બને એ અભ્યર્થના. દર્શક મિત્રો, આપણે કૃતાર્થ જોશીને માણી રહ્યા હતા, જાણીતા શિક્ષણવિદ, આચાર્ય, કેળવણીકાર. સરસ પુસ્તક લખ્યું છે, ભવિષ્યમાં પણ સારા પુસ્તકો આપશે એવી આશા છે. એમને વિશ્વગુરુ બનવાની શુભેચ્છાઓ પણ આપી છે, આપણે સૌ સ્વીકારીએ છીએ. અને આપણે કઈ રીતે બનીએ, કારણ કે આપણો પણ રોલ છે. સાથે સાથે આપણને એટલા બધા બાંધી દેવામાં આવ્યા છે, અને હવે એવું કહેવામાં આવ્યું છે કે રણમાં પ્રવાસ કરવાનો છે એ પણ પલાઠી વાળીને. અને આ બધાની વચ્ચે આપણે આ કામ કરવાનું છે. શિક્ષક માથે તો ખૂબ જવાબદારી છે જ, કારણ કે હવે જવાબદારી સીધી જ તમને જ આપવામાં આવી છે તમારે, કારણ કે ત્યાં પછી આર્થિક ઉપાર્જન નથી. પ્રાઇવેટાઇઝેશનમાં તમે સેલ્ફ ફાઇનાન્સમાં, અને પછી તમને જવાબદારી પણ આપવામાં આવે છે. આ બધું જ છે, અને છતાં પણ આપણે ચાલવાનું છે. આ બધી શુભેચ્છાઓ આપીએ કૃતાર્થભાઈને. કૃતાર્થભાઈ વર્ષોથી આ જોબ કરી રહ્યા છે, એમનાથી વધારે આ વસ્તુને કોઈ સમજી ના શકે. દર્શક મિત્રો, જીટીપીએલ પરિવાર વતીને આપ સૌ દર્શક મિત્રો વતી એમનો આભાર માનીએ. જીટીપીએલ પરિવારમાં આવવા માટે આભાર સાહેબ. ધન્યવાદ આપનો પણ.